ગીર સોમનાથના તાલાલા ગીર પંથકના ખેડૂતો મુસીબતમાં મુકાયા છે. ધાણાનું વાવેતર ખેડૂતોને રડાવી રહ્યું છે અને ખેડૂતો પોતાના ખેતરમાંથી ધાણાના વાવેતરનો નાશ કરી રહ્યા છે અને ધાણાના વાવેતરમાં સૂકા નામનો રોગ આવી જતા પાક મુરજવા લાગ્યો છે. આ દ્રશ્ય છે ગીર સોમનાથના તાલાલા ગીર પંથકના. આ ખેતરમાં ખેડૂતને વાવેતરની ઉપજ મળે તે પહેલા જ મજબૂરીવશ આ વાવેતરનો ખેતરમાંથી નાશ કરવાની ફરજ પડી છે. તાલાલા ગીર પંથકમાં અંદાજે 1500 હેક્ટરમાં ધાણાનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું, પરંતુ હાલ ધાણા વાવેતર ખેડૂતોને રડાવી રહ્યું છે. ખેડૂતોના કહેવા મુજબ સૂકા નામનો રોગ મોલતને મુરઝાવી દે છે, જેને કારણે વાવેતરના 2.5 માસ જેવો સમય વીતી જવા છતાંય મોલ ઉજી શક્યો ન હતો અને ધાણાના વાવેતરને દૂર કરી અન્ય પાક વાવવા તેઓ મજબૂર બન્યા છે. બિયારણ અને દવા અને મહેનત માથે પડી રહ્યાની સાથે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે તાલાળા તાલુકામાં જોઈએ તો અમારે જો કે આ છેલ્લા બધા કહેતા કે ભાઈ લીલો ગીર વિસ્તાર છે, નાગર ગણાતું, પણ હવે માણસોની નજર કે કુદરત રૂઠો હોય, પહેલાં બગીચાના કટિંગ થયા, એમાં અમે અન્ય પાકો તરફ વળ્યા કે ભાઈ બગીચામાં પૂરું પોષણને ભાવ ન મળતા, કેરીનો પાક ન આવતા, તો માણસો અન્ય પાક તરફ વળ્યા છે. તો હમણાં છેલ્લા જોઈ તો એક બે ટર્મ ત્યાં ધાણામાં અને અન્ય માંડવીમાં પણ સુકારો આવ્યો હતો, પણ ત્યારે પરિસ્થિતિ સારી હતી. પણ આ વખતે ધાણાની અંદર ખેડૂતો છે એ માથે ઓઢીને રોવે છે. લગભગ અકોલવાડીની અંદર જોઈએ તો લગભગ 15-20 ખેડૂતો છે આજે છેલ્લા બે દિવસમાં ધાણા રાપલી રહ્યા છે, જેનો નાશ નષ્ટ કર્યા, જેના માટે ખર્ચા જો ગણીએ તો અત્યારે 25-30 હજાર રૂપિયાના ખર્ચા કર્યા છે. અન્ય પાક વાવશે તો 25-30 હજારનો ખર્ચો કરશે અને એ ખર્ચ કરતા ઉત્પાદન હાથમાં આવશે તો ખરીદવા વાળો કોઈ નથી. અત્યારે પરિસ્થિતિ ગઈ સાલના ધાણાની ખરીદી હજી તો નહોતી થઈ રહી, તો આ આવું આવી ગયું ને એની ઉપર આ પૈડા માટે પાટું છે. એટલે ખેડૂતોની દયાજનક સ્થિતિની અંદર આની એક કૃષિ નીતિ ઘડાવી જોઈએ અને કૃષિ નીતિની અંદર કંઈક સ્પષ્ટ જો ખેડૂતો માટેનું કરવામાં નહીં આવે તો આ ખેતી પ્રધાન દેશના ખેડૂતો છે એ ખેતી છોડી અને અન્ય પાક તરફ વળી જશે. ખેડૂતો પહેલાથી જ ખેત ઉપજના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે પરેશાન છે. તેવામાં જાણે કુદરત પણ ખેડૂતોથી રૂઠ્યો હોય તેમ વાવેતરમાં રોગ આવતા ખેડૂતોને પડ્યા પર પાટા જેવો તાલ સર્જાયો છે. હાલ 25-30 હજારનો ખર્ચ ખેડૂતો કરી ચૂક્યા છે અને હવે આ પાક નિષ્ફળ જતા ફરી નવા પાકનું વાવેતર કરશે જેમાં 25-30 હજાર ખર્ચાઈ જશે. નામ હરિભાઈ માવાભાઈ સાવલિયા, અકોલવાડી. અહીંયા ખેતરમાં ધાણા વાવ્યા હતા, વાવેતરનો 5 હજાર ખર્ચો થયો હતો, બિયારણનો 10 હજાર ખર્ચો થયો હતો, ખાતર આ તે બધું વાવી અને 2 મહિના થયા આજ, એટલે એમાં હુકો આવ્યો એટલે ધાણા મીંડા મૂળજાડેની જે હોય તે મૂળજાડ નમડે. ધાણા આવ્યા હતા બહુ 2.5 મહિનાના મોટા થઈ ગયા હતા, મૂળજાડ મૂકી દીધી, હુકો આવ્યો એટલે હાથી હાંકી નાખ્યું. એટલે આમાં સરકારને થોડું ધ્યાન દેવું પડે એવું છે ખેડૂ માટે કે અમારે કોઈ દેવા માફ નથી કરવા, અમને પોષણ ભાવ આપે. વેપારીઓ ખરીદી કરી હગે તો અમે આ એને માલ આપી હગી, આ તો અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે વેપારી માલ લેતો જ નથી અને એ ખેડૂની જે આપણે આ શેમાં માલ ટેકાના ભાવે જે માલ ખરીદે છે તો એને એમાંય 2-2 મહિને વારા આવે તો ખેડૂને આ બિયારણ છે, હાથી, મજૂરી, નીંદવાના ખર્ચા આ તે એ બધા પૈસા ખેડૂત પાસે રોકડી આવક છે જ નહીં. એટલે આમાં સરકાર પૂરું ધ્યાન આપે એવી અમારી વિનંતી છે. રાકેશ પરેડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.